નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આ વિડીયોમાં. તો મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ એ પહેલાં જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂતોના ખાતામાં મળશે પૈસા. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 બેંકનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક અકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 સહાય આપવામાં આવતી, તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. આ સાથે ગુજરાત સરકારે ફાઇનલી નિર્ણય લઈ લીધો છે કે ખેડૂતોને મળશે 24 કલાક વીજળી. ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે. જ્યારે અત્યાર સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે, જે આવતા સમયમાં સંપૂર્ણ ગુજરાતમાં આ કામગીરી સંપૂર્ણ કરવામાં આવશે. આ સાથે આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં આવશે. આધાર કાર્ડમાં પિતા અને પતિની જગ્યાએ CO એટલે કે કેર ઓફ લખવામાં આવશે, એટલે કે સન ઓફ અથવા વાઇફ ઓફની જગ્યાએ કેર ઓફ લખવામાં આવશે. હવે મહિલાઓની પાછળ લખાયેલું નામ પિતાનું છે કે પતિનું તે જાણી શકાશે નહીં. લોકોની માહિતીને ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં જ કડક નિયમો લગાવવામાં આવ્યા છે. ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે તે અનુસાર ચાઇનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ છે. ધાબા ઉપર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જાહેર રસ્તા પર પતંગ ઉડાવી શકાશે નહીં. ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે, જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાયલેન્ડ વેચી શકાશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ગુજરાતમાં ફરી નવા વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. કેકા શાસ્ત્રી કોલેજના પ્રોફેસર અને વાવાઝોડા પર અભ્યાસ કરતા ડોક્ટર ચિરાગ શાહે જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવા જઈ રહી છે. તે સિસ્ટમ પણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. ડિસેમ્બરના એન્ડમાં અથવા તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આપણા ગુજરાતમાં અથવા તો પશ્ચિમ જેટલા તટીય વિસ્તાર છે ત્યાં નવું વાવાઝોડું આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ સાથે હવે પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના માતા પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ, આ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમારા આપેલા બેંક અકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. આ સાથે હવે ગુજરાત સરકાર પોતાના ઘર બનાવવા માટે આપશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000 સહાય. આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડે તેના વિશે વાત કરી. યોજનાના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 કે જેમાં તમને 1,20,000 સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000 અને બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 મળશે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થાય એટલે તમને જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. એ સાથે હવે રૂપિયા 500 નોટ મળશે કે નહીં. હવે રૂપિયા 500 નોટ ચાલશે કે નહીં તે સોશિયલ મીડિયા ઉપર આ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટાર ચિહ્નવાળી 500 નોટ અમાન્ય છે. લોકો આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે. PBI ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલ આ મેસેજ ખોટો છે. સ્ટાર ચિહ્નવાળી રૂપિયા 500 નોટ ડિસેમ્બર 2026 સુધી ચલણમાં છે. જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે મોંઘવારીને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય. મોદી સરકાર લોકસભાના ચૂંટણી પહેલા મોંઘવારીને લઈને એલર્ટ મોડ પર છે. આવી સ્થિતિમાં ડુંગળીની વધતી કિંમત અને ધ્યાનમાં રાખીને
સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા ઘઉંચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 7 ડિસેમ્બર ગુરુવારે ખાંડના ભાવમાં વધારો થતાં સરકારે શેરડીમાંથી ઇથેનોલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે હવે પાન કાર્ડને લઈને મોટા સમાચાર જોવા મળી રહ્યા છે. જો તમે પાન કાર્ડમાં તમારું નામ, અટક અથવા કોઈ પણ માહિતી બદલવા માંગો છો તો તમે તે કરી શકો છો. પાન કાર્ડ ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન અપડેટ કરી શકાય અને ગમે ત્યારે અપડેટ કરી શકાશે. જો પાન કાર્ડ કપાઈ જાય અથવા ખોવાઈ જાય તો સરકારની સૂચના મુજબ તેને ફરીથી અપ્લાય કરી શકાશે. અરજીના કાર્યના થોડા દિવસો પછી તે ફરીથી જારી કરવામાં આવશે. જો તમારું પાન કાર્ડ જૂનું છે તો તમારે તેને બદલવાની જરૂર નથી. આ પાન કાર્ડ જીવનભર માન્ય રહેશે. જો કંઈક અપડેટ અથવા બદલવાની જરૂર હોય તો તમે જૂના પાન કાર્ડની જગ્યાએ અપડેટેડ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ સાથે ગુજરાતના ખેડૂતો દ્વારા દિવસે વીજળીની માંગ કરાઈ આવી છે. ગુજરાતના ખેડૂતો રાત્રિના બદલે દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે, કારણ કે રાત્રિ વીજળીના કારણે ઘણી તકલીફો ઊભી થાય છે. આ માટે ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છે. જોકે અનેક વિસ્તારમાં વીજ પુરવઠા અને માંગનું ધ્યાન રાખીને શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારે ગઢોડા વિસ્તારના ખેડૂતો હિંમતનગર સ્થિત વીજ કચેરીએ પહોંચ્યા હતા, જેઓએ દિવસે વીજળી આપવા માંગ કરી છે. આ સાથે કોરોના જેવો એક નવો વેરિયન્ટ ભારતમાં આવ્યો છે. કોરોના જેવો નવો વેરિયન્ટ JN1 ભારતમાં ઘૂસ્યો છે. મળતી માહિતી મુજબ ભારતમાં નવા વેરિયન્ટથી એક દિવસમાં 5 મોત થયા છે અને 335 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતમાં પણ 2 કેસ નોંધાયા છે, જેમાં સાઉથ ભારત ફરીને આવેલી ગાંધીનગરની 2 બહેનો કોરોના પોઝિટિવ આવી છે. આ બંને બહેનોના સેમ્પલ નવ વેરિયન્ટ JN1 ટેસ્ટ કરવા ઉપર મોકલાયા છે. તો મિત્રો, તો દરેક લોકોએ સાવધાન રહેવું અને સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરવો જોઈએ. આ સાથે આવતા મહિને ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી. ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈને ગુજરાતમાં ઠંડી વધારે પડી શકશે. અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી આગાહી કરી છે. બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ મહિનાના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે. જોકે અત્યારે હાલમાં ખૂબ જ ઠંડીની વધારે માહોલ જામી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે. ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જાન્યુઆરીની શરૂઆતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે હવે ગેસ સબસિડી માટે EKYC ફરજિયાત કરાવવું પડશે. જો તમે ગેસ વાપરતા હોય અને ગેસમાં જો સબસિડી જોઈએ તો તમારે EKYC ફરજિયાત કરાવવું પડશે. હાલમાં ઘરેલું LPG ગેસ વપરાશ કરતા ગ્રાહક સબસિડી રૂપે ખાતામાં રકમ જમા થાય છે, પરંતુ 31 ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું EKYC કરાવ્યું છે તેના ખાતામાં જ સબસિડી જમા થશે. સરકારે તમામ ગ્રાહકો માટે EKYC ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની EKYCની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓ પાસે કરવાની રહેશે, નહીં તો નવા વર્ષના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ગેસ સબસિડી મળશે નહીં. અને ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર EKYC કરાવવા મેસેજ મોકલવાના રહેશે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળશે તાર ફેન્સિંગ યોજના. રાજ્યમાં ખેડૂતોને ઉપયોગ અને મદદરૂપ થાય એવા મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી મળી રહ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને જાનવરથી બચાવવા તાર ફેન્સિંગની સહાય યોજના માટે સરકારે 350 કરોડની મંજૂરી આપી છે. ખેતરના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજનાની મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલની સાઇટ ઉપર જઈને ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવશે. સરકારની આ કાંટાળી તાર ફેન્સિંગની સહાય યોજનાનો લાભ રાજ્યના તમામ વિસ્તારના ખેડૂતોને લઈ શકશે. તો મિત્રો, આવા જ તાજા અને મહત્વના સમાચારની માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.